ડિંડોલ સીઆર પાટીલ રોડ ઉપર અમીધારા સોસાયટીમાં રહેતો દેવીદાસ ઉર્ફે દેવા ભાગવત પાટીલ, ચાર મિત્રો ગણિયાબાગ, અર્જુન યાદવ, વિશાલ અને રાજુ સાથે મિત્રના લગ્નમાં ડિંડોલી મહાદેવનગરમાં જોવાનું કહી ઘરેથી નીકળ્યો હતો. આ પાંચ ડિંડોલી સીઆર પાટીલ રોડ ઉપર બંધ શાકભાજી માર્કેટ પાસે શંકર ભગવાનના મંદિર પાસે પહોંચ્યા હતા. માનસી રેસિડેન્સીમાં રહેતા રોશન ઉર્ફે બાબા પાટીલ અને આશુતોષ ઉર્ફે ચીના રાજપૂતની બેઠક હોય તેમની પાસે ઉઘરાણી કરવા પહોંચ્યો હતો. આ બંનેને થોડા સમય પહેલા દેવાએ 10,000 રૂપિયા ઉછીના આપ્યા હતા, જે આપતા નહીં હોય તેમની વચ્ચે દુશ્મની સર્જાઈ હતી. મિત્રના લગ્નમાં પોતે નવા કપડાં લેવાનું હોય પોતાની ઉધારી વસૂલવા પહોંચેલા દેવાએ સખતાઈ દાખવી હતી. જોકે રોશન ઉર્ફે બાબા અને આશુતોષ ઉર્ફે ચીનાને તેનો અંદાજ હોય તેમ પહેલેથી જ તલવાર અને ચપ્પુ સહિતના ઘાતક શસ્ત્રોથી સજ્જ થઈને બેઠા હતા. સાથે બીજા બે માથાભારી સાગરીતો ખુશાલ ઉર્ફે માયા ઉર્ફે મારવાડી અને વિકી ઉર્ફે બટકાને સાથે રાખ્યો હતો. મામલો ઉગ્ર બનતા જ ચારેય દેવા ઉપર હુમલો કરી પેટમાંથી આંતરડા પણ બહાર કાઢી નાખ્યા હતા. ગંભીર ઇજા સાથે નવીસેલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો, પરંતુ તે પહેલા જ તેનું મોત નીપજ્યું હોવાનું તબીબોએ જાહેર કર્યું હતું. ઘટનાને પગલે દોડતી થયેલી પોલીસે આ ખૂનમાર્ગીમાં સામેલ ચારે આરોપીઓને દબોચી લીધા હોવાનું ડીસીપી ભગીરથસિંહ ગઢવીએ જણાવ્યું હતું. ઇન્સ્પેક્ટર રાજ ચુડાસમા વધુ તપાસ ચલાવી રહ્યા છે. ગઈકાલે રાતના સમયમાં ટિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હત્યાનો બનાવ બન્યો હતો. આ હત્યાના બનાવમાં હકીકત એ મુજબ હતી કે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલું શ્રીનગર સોસાયટીમાં એક એરિયા આવ્યો છે, જ્યાં બંધ શાકભાજી માર્કેટ છે. ત્યાં કને એક વ્યક્તિ કે જેનું નામ દેવીદાસ પાટીલ છે, એને અગાઉની અદાવતવાળા એના ચારની સામેના ચાર લોકોએ એની હત્યા નિપજાવી હતી. આ હત્યા નિપજાવવામાં એ લોકોએ તલવાર અને ચપ્પુ વડે હુમલો કરી અને એના ઉપર ઘાતક પ્રહાર કર્યા હતા. આ બનાવમાં આ બંને વચ્ચે અગાઉની એક અદાવત હતી, જેમાં તેણે જે મરણ જનાર છે એને અગાઉ 10,000 રૂપિયા આપ્યા હતા આરોપીઓને, અને આરોપીઓએ એ 10,000 રૂપિયા વારંવાર માંગણી કરવા છતાં આરોપીઓ આપ્યા ન હતા, અને આ બાબતની અદાવત તેઓ વચ્ચે ચાલુ જ હતી. જે બાબતને લઈને ગઈકાલે આ ઘટનાને અંજામ મળ્યો છે. જે આરોપીઓ છે તેમાંથી ચાર આરોપીઓની પોલીસે રાઉન્ડઅપ કરી અને અત્યારે ધરપકડ કરવાની તજવીજ ચાલુ કરેલ છે. આ ઉપરાંત અન્ય કોઈ પણ આરોપીઓ આમાં હશે ઇન્વેસ્ટિગેશન દરમિયાન સામે આવશે તો એને ઉપર પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. જે ભોગ બનનાર છે એ વ્યક્તિ અગાઉ પણ ગુનાઇત ઇતિહાસ ધરાવતો હતો, જેમાં એને પણ મારામારી, પ્રોહિબિશન વગેરે પ્રકારના ગુનાઓ એના ઉપર પણ દાખલ થયેલા હતા. આરોપીઓ પણ જે છે એમાંથી બે આરોપીઓ ઉપર અગાઉ મારામારી, પ્રોહિબિશન એ પ્રકારના ગુનાઓ હતા, એ સાથે મરણ જનાર વ્યક્તિ ઉપર પણ આ પ્રકારના ગુનાઓ દાખલ થયેલા.